અમરેલીની રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં 401 બોટલ ઉપરાંતનો બ્લડનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીમાં રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં અગાઉ સ્ટોક ખાલી થઈ જતા દર્દીઓને મુશ્કેલી થઈ હતી, પરંતુ સેવાભાવીઓ અને આગેવાનોના સહયોગથી બ્લડ બેંક પુનઃ ધમધમતી થતાં આજે 401 બોટલ ઉપરાંતનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે લોહી આપવામાં આવે છે તેમ રેડક્રોસના સૂત્રોએ જણાવ્યું છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી થી સંચાલિત અમરેલીની બ્લડ બેંકમાં આજરોજ લગભગ 401 બોટલનો સ્ટોક અવેલેબલ છે, જેમાં દરેક પ્રકારના નેગેટિવ તેમજ પોઝિટિવ ગ્રુપ અવેલેબલ છે. આજરોજ પોલીસ કોમ્યુનિટી હોલમાં મેડમ શ્રી શોભાબેન ભૂતડા દ્વારા આયોજિત બ્લડ બેંક કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 170 જેટલી બોટલ આપણે એકત્રિત કરેલ છે, જે એક પોલીસ સ્ટાફ દ્વારા આયોજિત આ કેમ્પ સમાજ માટે એક ઉદાહરણરૂપ છે. આપણે અમરેલીને જે બ્લડ બેંક છે રેડક્રોસ સોસાયટીમાં, એમાં અત્યારે આપણે એક બ્લડ દીઠ લગભગ 200 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે, જે લગભગ ગુજરાતમાં તો ખરું જ પરંતુ ઇન્ડિયામાં જે સસ્તામાં સસ્તું લોહી આપણે રેડક્રોસ સોસાયટી દ્વારા જે સંચાલિત બ્લડ બેંક છે તેનાથી આપવામાં આવે છે. બીજું, થેલેસેમિયાના દર્દીને ટોટલી ફ્રી બ્લડ આપવામાં આવે છે આપણે. પછી રોજ આપણે અમરેલી જિલ્લાની જરૂરિયાત લગભગ રોજની 25 યુનિટની છે, એટલે એક મહિનામાં લગભગ આપણે 600 બ્લડ પૂરા પાડવામાં આવે છે, જે બ્લડ આપણે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેમ્પ આયોજિત કરી અને એકત્રિત કરવામાં આવે છે. તો લોકો આ માટે જાગૃત બને અને બને એટલું સ્વૈચ્છિક રક્તદાન કરે એવી મારી નમ્ર